ગુજરાતી ફિલ્મના ફિલ્મ જગતના મેગા સુપરસ્ટાર ખલનાયક ફિરોઝભાઈ ઈરાની માટે જોરદાર તાળી, જોરદાર તરણક ગાર્જી બતાવશું ભાઈ. ગુજરાતી ફિલ્મ હોય એમાં હીરો હિરોઈન જે પણ હોય, પણ એમાં ફિરોઝભાઈ ના હોય એટલે એવું લાગે કે પિક્ચર નથી જોવા જવું, અને ફિરોઝભાઈ હોય ત્યારે પિક્ચર જોવાય. એક સમય એવો હતો કે નાના બાળકો પિક્ચર જોવા ના આવે. પ્રકાશભાઈ, હા, એમાં આ એક ફિરોઝભાઈ ઈરાણીની જો વાત કરું કે સાહેબ ઉપેન્દ્ર ત્રિવેદી માંડીને છેલ્લે લાસ્ટમાં જિગ્નેશ કવિરાજ આવ્યો બાપ, તો હજી સુધી એવા ને એવા દેખાય છે યાર. આહા, બધા જોરદાર તાળીઓ થઈ. આહા, આટલા વર્ષોથી આટલું ચાલવું એ ખરેખર કોઈ નાની વાત નથી. ત્યારે સમય નથી તો આપણે ફિરોઝભાઈને માઇક આપીએ અને બે મિનિટ મોજ કરાવી દઈએ, પછી એક સરસ મજાનું ગીત આવે અને પછી કાર્યક્રમને પૂરો કરીએ. જોરદાર તાળી ફિરોઝભાઈ ઈરાણી ગુજરાતી ફિલ્મ જગતના મેગા સુપરસ્ટાર ખલનાયક. ભાઈ, આપણે ફિરોઝભાઈને અહીં સાંભળવા છે, પણ એવી રીતે નહીં સાંભળવાના યાર, કેવી રીતે ખબર છે? એ કે જાગરે માલણ જા, હે જાગરે માલણ જા, હવે બોલ રે માલણ બોલ.